નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો કલ્સર ભણવાની એટલે કે ગુજરાતીમાં મજા આવે છે તમને, બરાબર? આપણે કેટલા પાઠ થયા? બે, બરાબર. આજે કયો પાઠ શીખવાનો છે? ત્રીજો પાઠ. બધાએ કલર પૂરી લીધા? સરસ. ન પૂરા હોય તો પૂછો, કેમ કે બતાવવા આવશો ત્યારે અધૂરું ચાલશે નહીં. તો આજે કયો પાઠ શીખવાનો છે? ત્રીજો પાઠ શીખવાનો છે. પહેલા પાઠનું નામ શું છે? વાંદરાને વાંચતા ન આવડે, વાંદરા જેવું આપણે કરવાનું નથી. બીજું શું છે? પોટલા ટપકે ટપ. હવે ત્રીજા પાઠનું નામ શું છે? હું પતંગિયું મારા પિલ્લુનું. પહેલાં વાર્તા સમજશું, બરાબર? તો પેજ નંબર બધાએ કયું ખોલશો? 24મું પેજ ખોલશો બધાએ. પાઠ ત્રીજો છે. શું છે નામ? હું પતંગિયું મારા પિલ્લુનું. એમ નામ તો તમને આવડશે નહીં, બરાબર ને? પહેલાં આપણે શું કરીશું એની વાર્તા સાંભળશું. ધ્યાનથી સાંભળજો એટલે તમને આવડી જાય, પછી આપણે એના પ્રશ્ન જવાબ લખીશું, બરાબર? પહેલાં એક ગીત આવે છે, બરાબર? ગીત તમારે પતંગિયાનું છે. પતંગિયું કેવી રીતે મોટું થાય છે, આખું પાઠ એના વિશે છે કે પતંગિયું કેવી રીતે નાનામાંથી મોટું બને છે, પતંગિયું કેવી રીતે ઈંડા મૂકે છે, ઈંડામાંથી શું બહાર આવે છે. રંગબેરંગી પતંગિયા તમે લોકોએ જોયા છે ને, ઝડપથી આપણા હાથમાં આવતા નથી, ઉડી જાય છે. તો એક પહેલાં એમાં ગીત છે, જેવો રાગ આવડે એવો, બરાબર? પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ, પતંગિયાને આંગળીના અડાડ સો ભાઈ. એટલે કે પતંગિયાને આંગળી અડાડતા નહીં, નહીતર ઉડી જશે. નાનું નાજુક છે એ, નાનું નાજુક છે એ, અડવા મીઠડું મીઠડું અને મજાનું, મીઠું મીઠું સરસ અને મજાનું છે. અડવા જસો ના લલચાઈ, આપણે અડવા જાય, આપણે એમ કે જલ્દી પકડી લઈ લલચાઈ આપણે, તો આપણા હાથમાં આવતું નથી. ભલી ભોળી છે સી આંખ, ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાખ, રંગ રંગ રૂપાળી પાખ, રૂડા રંગોની છાટ કેવી છલકાઈ, રૂડા રંગોની છાપ કેવી છવાઈ, પતંગિયાને આંગળીના અડાડશો ભાઈ, પતંગિયાને આંગળીના અડાડશો ભાઈ. ફૂલોથી ફૂલો ફરી ફરીને, ફૂલોથી ફૂલો ફરી ફરીને, બેઠું ઝોના ઝરા કરીને, બેઠું ઝોને ઝરા કરીને, જોયા કરો ધરાઈ ધરાઈ, જોયા કરો ધરાઈ ધરાઈ, પતંગિયાને આંગળીના અડાડશો ભાઈ, પતંગિયાને આંગળીના અડાડશો ભાઈ. જોયું છે ને પતંગિયો? શાંતિથી આપણે જોઈએ, આપણને એમ થાય જલ્દી પકડી લો, કાંઈ એને કે નાના બાળકોને ચોકલેટની લાલચ આપી કે આવું તને આપું તો એ આવે, પણ આને તો આપણે લલચાઈ કે જલ્દી પકડી લો. પણ એને આંગળી અડાડવા જાય તો શું થાય છે? ઉડી જાય છે. એકદમ મીઠું, આપણને ગમે એવું સરસ રંગબેરંગી એની પાંખો હોય, એની આંખો નાજુક નાજુક હોય, પાંખું એવી હોય, આંખે ભોળી એકદમ હોય, રંગબેરંગી પતંગિયાની પાંખોમાં નાના નાના ચાંદલા જેવા ચાંદલા પણ હોય છે રંગબેરંગી. ફૂલ ઉપર શું કરે છે?
રસ ચૂસે છે એ ફૂલ ઉપર બેઠું હોય તો આપણને ગમે છે એમ થાય, જોયા જ રાખી જોયા જ રાખી, ધરાઈ ધરાઈને. તમને ભાવતું હોય તો ધરાઈ ધરાઈને એમ કે જલ્દી લઈ લે, બરાબર ને? એમ પતંગિયું એવું છે. તો અહીં એક પતંગિયું, ઈવા અને દ્રીશ બે બહેનભાઈ છે, એ એક પતંગિયાને આખું ઉછેરી અને મોટું કરે છે, અને પતંગિયાનું નામ શું પાડે છે? પીલું પાડે છે. શું પાડે છે? પીલું પાડે છે. તમારે પાઠમાં યાદ રાખવાનું છે કે પતંગિયું બહેનભાઈના નામ, પતંગિયું કયા ઝાડ ઉપર હતું, ક્યાં રાખ્યું હતું, શું એ ખાતું હતું, કેવી રીતે મોટું થયું, એની પાખો કેમ થઈ, એ બધું તમારે આમાં શીખવાનું છે. તો પહેલેથી વાર્તા વાંચું છું, બરાબર ધ્યાન આપજો, બરાબર. બે કાલ પરમ દિવસે પુસ્તક આવશે તો હું પુસ્તક સામે જ રાખી દઈશ તમારી, બરાબર? ત્યાં સુધી વાર્તા. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ નમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. હવે બપોરે વરસાદનું એક ઝાપટું આવ્યું, અત્યારે વરસાદ આપણે ક્યારેક આવતો હોય, અહીંયા તો એટલા ન હોય, પણ ક્યાંક બગીચો હોય, ફૂલ છોડ હોય, લીલું હરિયાળી જેવું છવાઈ ગયું હોય, ત્યાં પતંગિયા જોવા મળતા હોય. તમારા ઘરે ફૂલ છોડ હોય તો પતંગિયા મળતા હોય જોવા. તો કે બપોરે એક વરસાદનું ઝાપટું, એટલે કે થોડો એવો વરસાદ આવી ગયો, તે પછી સરસ તડકો નીકળ્યો. તો દ્વિજ અને ઈવા તેમના ઘરની પાસે રમતા હતા, તો ત્યાં ઘણા બધા પતંગિયા ઉડતા હતા. એમાં એક મોટી પીળી પાંખું વાળું પતંગિયું છે, ઈવાને ખૂબ ગમી ગયું. એ કે જો આ ઈવા કે કેવું સરસ પતંગિયું છે, એના ભાઈને કે મને આ પતંગિયું બહુ ગમે છે. દ્વિજ અને ઈવા તે પતંગિયાને પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. ઈવાને બહુ ગમતું હતું, એટલે બહેનભાઈ બે એને પકડવા એની પાછળ પાછળ ધીમે ધીમે ચાલીને જાય છે. તો પતંગિયું ઉડી જાય છે અને એક લીમડો, મીઠો લીમડો, મીઠા લીમડાનું જોયું છે ને બધાએ, છોડ તમારા દાળ શાક, તમારા દાળ તમારા મમ્મી વઘાર કરતા હોય, મીઠો લીમડો એ એનું છોડ છે, એની ઉપર પતંગિયું જઈને બેસી ગયું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. હવે લીમડા ઉપર તો કેટલાય બધા પતંગિયા બેઠા હતા, એક નહોતું, પીળા ને બીજા કેટલાય કલરના રંગબેરંગી પતંગિયા હતા. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. જાજા બધા હતા એટલે ધીમે ધીમે, આપણને એમ થાય કોઈ જોવે નહીં, ઉડી ન જાય એમ ધીમે ધીમે ગયા. છતાં પણ બધાએ પતંગિયા શું કર્યા, ઉડવા લાગ્યા. એની આરે પીળાની આરે બીજા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. એટલે ઈવા શું થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ કે હવે હું શું કરીશ, આ પતંગિયા ઉડી ગયા, મારે પીળું ગમતું હતું એ ઉડી ગયું. નિરાશ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ, એટલે કે ને દુઃખ થયું કે મને ગમતું હતું ઉડી ગયું એમ. દ્વિજ કહે, જો જો આ પાંદડા પર શું છે. પછી દ્વિજે કહ્યું ઉદાસથામાં કે જો આ પાંદડા ઉપર શું દેખાય છે, તને કંઈ દેખાય છે પાંદડા ઉપર? દ્વિજે એમ કીધું કે જોજી તને કંઈ દેખાય છે, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું, લીમડાના પાંદ હતા, એની ઉપર પાંદ કેવા હોય, લીલા જ હોય, બરાબર? એ તો તમને ખબર જ છે. તો એની ઉપર શું હતું, તો કે એની ઉપર
નાના નાના પીળા ટપકા હતા. શું હતું? પીળા ટપકા જેવું કશું એટલે કંઈક હતું. દ્વિજ એને બતાવ્યું, પતંગી ઉડી ગયું. પછી એને બતાવ્યું કે આ શું છે? જોતો હોય કે ઝીણું ઝીણા પાંદ ઉપર આવું પીળું પીળું શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. ઈવાએ થોડુંક આમ ધ્યાનથી જોયું, પછી કે આ તો ઈંડા છે, નાના નાના, સાવ નાના નાના પાનની અંદર ચોટેલા હતા. તેઓ જોવા માટે વધારે નજીક ગયા, એટલે બેન દૂરથી પહેલાં જોતા હતા, પછી બાજુમાં જઈને જોવા ગયા. બે બેન ભાઈ જોવા નજીક ગયા. તેમાં તે પાંદડા વાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને બહેન ભાઈ થોડા થોડા ગભરાયા. ધીમે ધીમે જતા હતા ને એમાં ડાળખી નાશ લાગી ગયો એટલે ધક્કો લાગ્યો એટલે ગભરાઈ ગયા. એટલે બેને બીક લાગવા માંડી કે ઓલા ઈંડા બધા પડી ગયા ને ફૂટી જશે તું બિચારાના, એટલે ગભરાઈ ગયા બે. પ્રશ્ન આવશે કે ઈવા અને દ્વિજ અને ઈવા ગભરાઈ કેમ ગયા હતા? તો તમારે યાદ રાખવાનું કે બે જણા જતા હતા તો ધક્કો લાગી ગયો ડાળખીને, તો ડાળખી હલી ગઈ એટલે એને એમ કે નાના નાના પીળા ઈંડા છે એ બધા શું થઈ ગયા હશે, નીચે પડી ગયા હશે, એટલે એ ગભરાઈ ગયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી ગયા પડી જશે તો. પણ એવું ન થયું, ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા. એ બે ગભરાઈ ગયા, પણ એવું ન થયું. શું થયું? ઈંડા શું હતું? પાનની સાથે ચોટી ગયેલા હતા એટલે ઈંડા પડ્યા નહીં. દ્વિજ અને ઈવાને હાંસ થઈ, પછી કે હાંસ પડ્યા તો નહીં, બચી ગયા બિચારા એમ, એટલી એને દયા આવી. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડવા તોડતી વખતે ધ્યાન રાખજે. બેનભાઈ જોઈને પછી એને મમ્મીને કીધું કે મમ્મી લીમડો તોડવા જાને થોડાક દી ધ્યાન રાખજે, કે પાંદડા જોઈને લે છે એમાં નાના નાના ઈંડા છે પાંદડામાં ચોટેલા, તો એ પાન તું લેતી નહીં, ડાળખી ન તોડતી, થોડા દિવસ ધ્યાન રાખજે. કે બીજી સવારે ઉઠતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા ન હતા. પીળા ઈંડાને બદલે ત્યાં લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી હતી. હવે એને એક દિવસ જોઈ લીધું, પછી ઘરે ઘરમાં જતા રહ્યા ને મમ્મીને કીધું તું ધ્યાન રાખજે. પછી બીજા દિવસે સવારે ઉઠતા વેત ક્યાં વયા ગયા? સીધા લીમડાની પાસે, કે ઈંડા છે કે પડી ગયા જોવા ગયા. તો ત્યાં જોવા ગયા તો ઈંડા તો મળ્યા નહીં. શું હતું એની જગ્યાએ? ઈંડાની જગ્યાએ શું હતું? નાની નાની ઈયળો, ઈરું, આપણે શું કહીએ છીએ, ઈરું. જોઈ છે ને તમે શાકભાજીમાં ઝીણી ઝીણી લીલી ઈડું હોય એને આપણે ઈયળું કહીએ છીએ. એવી ઈડું ઝીણી ઝીણી પાંદ ઉપર આટા મારતી હતી, ભાખોડિયા ભરતી હતી. બાળકો ચાલતા શીખે ચાર પર, એટલે કે ભાખોડિયા ભરે છે. મીરું ધીમે ધીમે ચાલતી હતી. તે ડાળીઓના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક જ ઈયળ હતી. ઈવાએ તે કાળજીથી તે પાંદડું તોડ્યું. હવે ઈડું હતી, ઈડુંથી જ્યાં પાંદડામાં ત્યાં શું હતું? નાના નાના કાણા હતા એટલે એ શું કરી ગયું હોય? ખાઈ ગયું હોય. પાન શું કરી ગયું હોય? ખાઈ ગયા હોય, બરાબર ને? તમારે શાકભાજીના પાંદડામાં કંઈક આવું તમે જોતા હોય તો પાનની અંદર આવી ઈયળું હોય તો એમાં કાણા થઈ ગયા હોય એટલે ખાઈ ગઈ હોય. તો આ ઈયળું હતી ઝીણી ઝીણી, ઘણાય પાંદડામાં કાણા હતા તો એ ખાઈ ગઈ હતી. તો ઈવાએ શું કર્યું? એક પાન કાણાવાળું જોયું, તેમાં એક જ ઈયળ હતી. તો ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું. હવે એક ઈળાટા મારતી હતી એવું પાંદડું ઈવાએ એક
આમ ઈડ નીચે ન પડે ને એ રીતે એણે કાળજીથી તોડી લીધું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. હવે ખોખું ગોતી અને હાથમાં લઈને ખોખામાં એવી રીતે મૂક્યું કે ઈયળ નીચે પડે નહીં. મીઠા લીમડાના કુણા કુણા પાંદડા દ્વિજે સાચવીને તોડી લાવ્યો. દ્વિજે શું કર્યું? આ ખોખામાં ઈડ મૂકતી હતી ત્યાં સુધીમાં દ્વિજ હતો એનો ભાઈ. એણે નાના નાના કુણા કુણા પાન એવા તોડી તોડી અને કાળજીથી લઈ આવીને ખોખામાં ઢગલો કરી દીધો ઈયળને ખાવા માટે, કે આ ખાધા રાખશે કુણા કુણા હોય ને એટલા માટે. અને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા તું, તારે ખાવું હોય એટલું. અને ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બેનભાઈ બે એક ખોખામાં ઈડને રાખી અને એમાં પાંદડે રાખી દીધા એનો ખોરાક. અને પછી કે તું ખાઈ સમજે ને, આ તો ખાલી કીધું એ કે તું ખા તાર ખાવા એટલા, તારે એક એક પાંદડું, અમે તો ઘણા બધા પાંદડા આપ્યા છે ખાધા રાખજે. પછી એની ઘરમાં ખોખું લઈ ગયા અને એક જગ્યાએ કોઈ અડે નહીં એવી જગ્યાએ સલામત જગ્યાએ રાખી દીધું. હવે બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કંઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બંને ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં એ બહેન દેખાયા એક પાંદડાની નીચે. પછી આંખો દી નહોતા જોતા, ખોખું મૂકી દીધું, બસ એનો ખોરાક આપી દીધો, પછી મૂકી દીધું. પછી છેક બીજી સવારે ઉઠ્યા ત્યારે બેનભાઈ ખોખામાં જોવા ગયા. એ કે ઈયળ મોટી થઈ છે કે નહીં, પાંદડા ખાધા કે નહીં, આવું જોવા જાય ને આપણે, એમ જોવા ગયા. તો ખોખામાં જોયું જાતા હવે તો એને ઈયળ દેખાણી નહીં. પાંદડા થોડાક ઊંચા નીચા કર્યા તો એક પાંદડાની નીચે એ કે આ બેન બેઠા હતા. બેન એટલે કોણ? ઈયળ. એક પાંદડા નીચે બહેન દેખાયા. ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર, તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. હા, આવી કે નાની એવી ઈડ હતી, જરા જરા ચાલતી હતી, સાવ ઝીણી ઈડ હોય તો એ કે કેટલાય પાંદડા ખાઈ ગઈ હતી કે, અને નીચે આટા મારતી હતી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. દ્વિજે કીધું ઈવાન, એ કે આપણા મિત્ર જેવું છે, એ કે ચાલ ઈવા આપણે આનું નામ પાડીશું કે. ઈવા કહે, ચોક્કસ, હા શું નામ પાડીશું? એ કે હા આપણે નામ પાડશું, બોલ એ કે શું નામ એનું પાડીશું? દ્વિજ કહે, પીલું. દ્વિજે શું કીધું? કે આપણે એનું નામ શું પાડીશું? પીલું પાડીશું. બરાબર, પ્યારા પીલું. આપણે કાને શું કહીને બોલાવશું? ઈયળ નહીં કહીએ, આપણે એને કહેશું પ્યારા પીલું. ઈવા કહે, સરસ નામ છે પીલું. એ કે આ નામ તો સરસ છે, આનું નામ પીલું. અહીંયા સુધી આપણે આ વાર્તા રાખીશું. બરાબર, આવતીકાલે આગળ કરીશું. કાલે હું તમને પૂછીશ કે વાર્તામાં શું આવ્યું હતું. બરાબર, ક્યાં સુધી આપણે સાંભળ્યું છે એનું નામ શું પાડ્યું છે? પીલું. પીલું કોનું નામ પાડ્યું છે? ઈયળનું નામ પાડ્યું છે. બરાબર, આગળ આપણે કાલે કહીશું. બરાબર, આટલી વાર્તા અહીંયા રાખીએ છીએ.